अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। गोपियो कहे छे कन्हैया पेला बोलावे छे अने वळी पाछो एम कहे छे तमे शा माटे आव्यो छो। તારી વેણુનો નાદ સાંભળી અને અમે અમારા ઘરને છોડીને આવી ગયું, તે બોલાવ્યા અને અમે આવ્યા છીએ, અને હવે વાળી પાછો એમ પૂછે છે શું કામ આવ્યું છો, તે અમને બોલાવ્યા છે। ગોપીઓ શૃંગાર કરીને દોડી જાય। બૃહદ વનમાં આવીને કનૈયો કહે છે કે સ્વાગત કરું, શું કરું પ્રિય, અને વળી પાછો કહે કે તમારે શું કામ આવ્યું છો। ગોપીઓ કહે છે કનૈયા હવે આગળ કશું ન બોલતો, બોલાવીને પાછો કહે છે શું કામ આવ્યું છો, અમારે હવે તારી સાથે રાસ રમવો છે। તું કહે છે ને પ્રિયમ કિમ કરવાણી, અમારું શું પ્રિય કરું, તો સાંભળ અમારે રાસ રમવો છે, તું અમને રાસ રમાડ। અને ગોપીઓની ઈચ્છા એવી હતી કે કૃષ્ણ અમારી સાથે રાસ રમે, એટલે ભગવાન રાસ રમા છે, એક એક ગોપી એક એક કાન રાસ રમે શ્રી ભગવાન। એ દિવ્ય અને મહામંગલ એ મહારાસ, એટલે કવિને કહેવું પડે છે કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે,
ते काम काज पड़ता मिलीने करना ते काम काज पड़ता मिलीने करना ते काम काज पड़ता मिलीने करना ते काम काज पड़ता मिलीने सुनी हो बंसरी नो नाद गोपियो खेली बनी छे सुनी हो बंसरी नो गोपियो खेली बनी छे कृष्ण रमाड़े छे रास गोपियो खेली बनी छे कृष्ण रमाड़े छे रास गोपियो घेरी बनी छे अवड़ा आभूषण प्रेम थी रे पेर्या प्रेमथी पहेर्या अलाया भूषण प्रेमथी पहेर्या नूपुर चढ़ाव्या छे कान गोपियो घेली बनी ने नूपुर चढ़ाया छे कान गोपियो झांझर चढ़ाव्या छे कान गोपियो घेली बनी ने झांझर चढ़ाव्या छे कान गोपियो झांझर कान मा पेर्या गोपियो घेली बनी छे कृष्ण रमाड़े छे रास गोपियो खेली बनी छे कृष्ण रमाड़े छे रास गोपियो खेली बनी छे अंगना आभूषण अवड़ा पेरीन वळी पाछा पगना झांझर कानमा पेरीन गोपियो रममा आवे छे शुं गोपियो भाव भूली हशे કનૈયાના એ ગીતોને સાંભળીને આપણો મનનો મોરલોઈ સાહેબ નાચી ઉઠે એમ થાય કે ચલો ઊભા થઈને નાચી લઈએ વૃંદાવનમાં રાસ રચ્યો છે વૃંદાવનમાં રાસ રચ્યો છે વૃંદાવનમાં રાસ રચ્યો છે વાલો રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે વાલો રમાડે છે રાસ ગોપીઓ રમાડે છે રાસ ભક્તો ઘેલા બન્યા છે વાલો રમાડે છે રાસ ભક્તો ઘેલા બન્યા છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે દો દો ગો
बीच बीच माधो दो दो गोपी बीच बीच माधो दो दो गोपी बीच बीच माधो नाचे छे दई दई ताल गोपियो घेली बनी छे नाचे छे दई दई ताल गोपियो घेली बनी छे नाचे छे दई दई ताल गोपियो घेली बनी छे नाचे छे दई दई ताल गोपियो घेली बनी छे कृष्ण रमाड़े छे रास गोपियो घेली बनी छे અને નાચે છે દઈ દઈ તાલ ગોપીઓ ઘેલી બની છે એક એક ગોપીને એક એક કાન ભગવાન રમે છે એવો દિવ્ય રાસ રચાયો એવો દિવ્ય રાસ રચાયો કે વાતાવરણ એકદમ પુલકિત બની ગયું મધ્ય રાત્રિએ એ બૃહદવનમાં ભગવાને રાસ રમાડ્યો છે ભગવાને લીલા કરી જે ગોપીની સાથે ભગવાન રમે એ ગોપીની સાથે પોતાની સાથે ભગવાન દેખાય બાકી બધી ગોપીઓ માત્ર ગોપી જ દેખાય પોતાની હારે શામ દેખાય બીજા સાથે નહીં એમાં બરાબર બન્યું એવું કે જે જે ગોપીઓની હારે ભગવાન હતા એ બધી ગોપીઓના મનમાં અહંકાર આવ્યો કે કૃષ્ણ જોયું મને જ પ્રેમ કરે છે મારી સાથે જ રમ્યો કૃષ્ણ મને જ પ્રેમ કરે છે ગોપીઓના મનમાં અહંકાર આવ્યો કે કૃષ્ણ અમારા વગર ન રહી શકે કનૈયો મારા વગર ન રહી શકે આ બધી ગોપીઓ કરતા વધારે પ્રેમ મને કરે છે કનૈયો કહે છે ગોપી આવું નાહકનું અભિમાન ન કરીશ હું આ જગતના દરેક જીવાત્માઓને પ્રેમ કરું છું હું એકને પ્રેમ ન કરી શકું આ જગતનો દરેક જીવાત્માને હું પ્રેમ કરું ચાહે એ મેવાડની મીરા હોય તોય ભલે અને ચાહે એ મહારાષ્ટ્ર નહીં જનાબાઈ હોય તોય ભલે હું બધાને પ્રેમ કરું પણ ભગવાન કહે છે કે ગોપીઓના મનના અહંકારને દૂર કરવો જ રહ્યો એટલે ભગવાને શું કર્યું ભગવાન મહારાસ રમે છે બૃહદવનમાં મધ્ય રાત્રિએ અને એ જ સમયે ગોપીઓની સાથેના રૂપને અદૃશ્ય કરી અને જે રાધિકા રમે છે એ રાધિકાને લઈ અને ભગવાન જતા રહ્યા રાધિકાને લઈ અને ભગવાન જતા રહ્યા અહીંયા ગોપીઓ એકલી બની એટલે ગોપીઓ તો આકુળ વ્યાકુળ થઈ ગઈ ગોપીઓ આકુળ વ્યાકુળ થઈ અને ગોપીઓના મનની અંદર ચિંતા ઉઠી કે અમારો કૃષ્ણ ક્યાં ગયો અમારું શામ ક્યાં ગયું અમારા કનૈયો ક્યાં ગયો ગોપીઓના મનની અંદર ચિંતા થઈ ગોપીઓ આકુળ વ્યાકુળ બની ગઈ આવો કૃષ્ણ જેવું થયું તમારા નહીં મારા મેમાં છે આજે તો કથા કહેવાની સંદીપભાઈ મજા જ કઈક અલગ આવશે દરરોજ તો આખું ગામ મારી સામે આવીને બેસે પણ આજ તો મારા મા અને બાપ બે સામે આવીને હમણાં બેસશે થોડી વારમાં પધારશે મારો સહપરિવાર આજે છોટાળા પરિવારના આંગણે પધાર્યો છે એટલે ગોપીઓની આંખમાંથી અશ્રુની ધારાઓ વહી ગઈ ગોપીઓ રડે છે કનૈયા અમને છોડીને ક્યાં જતો રહ્યો આ બૃહદવનમાં અમને એકલી છોડીને ક્યાં ગયો
તારા વગર અમે ન રહી શકીએ. પણ કનૈયો પોતાના પ્રિય પાત્ર એવા રાધિકાને સાથે લઈ અને જંગલના માર્ગે ચાલ્યો જાય છે. જંગલના માર્ગે ચાલ્યો જાય. એવાની અંદર બરાબર રાધા અને કૃષ્ણ બે વાતો કરે છે અને વાતોમાં અને વાતોમાં એટલું અંતર ચાલી ગયા કે રાધિકા ખૂબ થાકી ગયા, રાધાના પગ દુખી ગયા. રાધા કહે છે, કનૈયા હવે ચાલને બેસીએ, થોડી વાર આરાપડે અહીંયા આરામ કરીએ, હવેથી મારાથી નહીં ચલાય, મારાથી નથી ચલાતું હવે. કનૈયો કહે છે, ના રાધા, આરામ નહીં કરીએ, ચાલ થોડા ચાલ્યા જઈએ, ધીમે ધીમે ચાલીશું પણ ચાલતા જઈએ. અરે કનૈયા, નથી ચલાતું મારાથી. છતાં પણ કૃષ્ણએ રાધાનો હાથ પકડીને ધીમે 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 એ વૃંદાવનની વાટે લઈ જાય છે. બૃહદવનમાં એ કનૈયો ચલાવે. હવે તો રાધિકા સાવ થાકી ગયા. એ રાધા સાવ થાક્યા એટલે રાધિકા કહે છે કે કનૈયા હવે બસ, હવે મારાથી નહીં ચલાય, મને થાક લાગ્યો છે, થોડીક વાર માટે તો આરામ કર, અહીંયા થોડીક વાર તો બેસ. અને એ સમયે કૃષ્ણ કહે છે કે ના રાધા, બેસવું નથી, તું થાકી ગઈ હો તો એક કામ કર, તું મારા ખભા ઉપર બેસ જા, પણ આપણે ચાલતા જ જઈએ. ભગવાન કૃષ્ણે રાધિકાને પોતાના ખભા ઉપર બેસાડ્યા છે. રાધાએ પોતાના ડાબા હાથથી ભગવાન કૃષ્ણના મસ્તકના એ જુલ્ફોને પકડ્યા, વાળ પકડ્યા, અને એક હાથથી જંગલમાં આવનારી વૃક્ષની ડાળીઓને એક બાજુ કરે છે, એક બાજુ એ ડાળીઓને મોકલે છે. થોડું અંતર કપાયું અને રાધાના મનમાં અહંકાર આવ્યો. આજ હવે વાત બરાબર નક્કી થઈ કે કૃષ્ણ મને જ પ્રેમ કરે છે, કનૈયો મારા વગર નથી રહી શકતો, આજ હવે સાબિત થઈ ગયું. આજ કનૈયો હવે મારા વગર નથી રહી શકતો એ મને સાબિત થયું. કૃષ્ણને મારા પ્રત્યે જ પ્રેમ છે. રાધાના મનમાં અહંકાર વ્યાપ્યો, અહંકાર આવ્યું. કનૈયો કહે છે કે રાધા, એક વાત કહું, તારા શરીરનો વજન મને ન લાગ્યો, પણ તારામાં અહંકાર આવ્યો ને એનો વજન મને લાગ્યો છે. કૃષ્ણને એ અહંકારનો વજન લાગ્યો, રાધાનો વજન ન લાગ્યો. ભગવાન કહે છે કે હવે રાધાનો એ અભિમાન ઉતારવું જ રહ્યું. માર્ગમાં ચાલ્યા જાય ને બરાબર એક વૃક્ષની જાડી એવી ડાળ આવી, એને પકડીને રાધિકા જાય એક બાજુ કરવા જાય, ડાળને પકડી અને નીચેથી કૃષ્ણ અદૃશ્ય થયા. એ ઝાડની ડાળીએ રાધિકા લટકી ગયા છે બે હાથથી. હવે તો રાધાએ ઝાડની ડાળને પકડી રાખી. કનૈયા ક્યાં ગયો, શું કર્યું ત્યાં? આકુળ વ્યાકુળ થઈ અને રાધિકા પણ રડ્યા છે. રાધાની આંખમાં અશ્રુ આવ્યા છે, આંખમાંથી અશ્રુઓની ધારાઓ વહે છે. કનૈયા આમ છોડીને ક્યાં ગયો, મને ડર લાગે છે બૃહદવનમાં એકલા. જોર જોરથી રાધા રડે છે, એ કનૈયા, એ કનૈયા. પેલી ગોપીઓ પણ કૃષ્ણને શોધવા માટે થઈ અને જંગલના માર્ગોમાં નીકળી છે. બરાબર એક ગોપી કહે છે, બેન સાંભળો તો, કોઈક સ્ત્રીને રડવાનો અવાજ આવે છે, કોઈ સ્ત્રી રડે છે. કાન મૂકીને સાંભળે છે તો એક દિશામાંથી અવાજ આવે છે, જે દિશામાંથી અવાજ આવે એ દિશામાં ગોપીઓ બધી જ દોડી છે. દોડતા જાય અને જ્યાં જુએ તો જંગલના માર્ગોમાં, એ બૃહદવનમાં માર્ગોમાં એક ડાળીએ રાધા લટકે છે. રાધિકા લટકે છે, આ દ્રશ્ય જોઈ અને આવીને ગોપીઓ કહે છે કે રાધા, તું અહીંયા જાડવે કેમ લટકે છે? અરે બહેનો, પેલા મને નીચે ઉતારો ને, મારા હાથ દુખી ગયા છે, જલ્દી મને નીચે ઉતારો, પછી બધી વાત કરું. બધી ગોપીઓએ એ રાધિકાને નીચે ઉતાર્યા છે.
राधा ने नीचे उतारिया अन प्रश्न करो, राधा तू अहीं लटकी केम? अरे गोपियो बराबर थयु एवु कि तमारी साथे राज रमता रमता कृष्ण मने बोलावी अने मने लई अने कृष्ण चालता थया, अमे भी चालता आव्या अने एमां बराबर हूँ थाकी गई तो एने मने पोताना खभा उपर बेसाड़ी, हूँ एना खभे बैठी थी, एक हाथ थी झाड़नी ए डाळीओने दूर करती हती, एमां मैं एक डाळने पकड़ी अने दूर करवा जाऊं त्यार पेला कृष्ण नीचे थी अदृश्य थया, हूँ अहीं लटकी गई, खबर नहीं मने मारी शुं भूल थई। ओ दिल छे तारी पास मां हूँ दूर छूं, दिल छे तारी पास मां हूँ दूर छूं, एकोने कहूँ आधी मां अटवायलो मजबूर छूं, थी पण सजा मने का थाय छे, पूछो तो खरा घायल नहीं सुथाय छे, प्रेम नो अंजाम पण आहसे दई दिलदार पर छोड़ी जसे ये कोने कहू, आँखें आवेल शमणा का संताय छे, पूछो तो ગોપીઓ ચાલતી થઈ એ જંગલના માર્ગોમાં, એ જંગલમાં ઉભેલા મોટા એવા મહાકાય વૃક્ષની ડાળીઓ સામે નજર કરી ને પત્તાને જોઈને ગોપીઓ કહે છે કે એ ડાળીઓ તમે અમારા સામે જોયો, તમે અમારા કૃષ્ણને જોયો? આંખમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે એ ગોપીઓ દોડે છે, વ્યાકુળ ભરી છે કૃષ્ણના પ્રેમમાં, કૃષ્ણના એ મોહમાં। બધી ગોપીઓ રડે, રાધિકા રડે છે, બધી ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે છે કનૈયા પાછો આવી જા, તું જેમ કહીશ ને એમ અમે કરીશું, તારા વગરનું અમારું જીવન નકામું છે, તારા વગર અમે જીવી ન શકીએ, કદાચ આકાશમાં સૂર્ય ઉગી જાય તો ભલે ઉગી જાય, પણ જ્યાં સુધી કનૈયા અમે તારું મનોહર મુખ ન જોઈએ ત્યાં સુધી અમારો વૃંદાવનનો દિવસ ન ઉગે। ત્યાં સુધી અમારા વૃંદાવનનો દિવસ ન ઉગે। હવે તને પ્રાર્થના કરીએ છીએ તું પાછો આવી જા। એક ગોપી તો કહે છે કે કનૈયા તું જો આમ જતો રહીશ તો અમારા છોકરાઓને કોણ રડાવશે, અમારા ઘરના માખણ કોણ ચોરશે, અરે તું જતો રહીશ તો અમને રાસ કોણ રમાડશે, અમારા માટલાઓ કોણ ફોડશે, અમારી ગાયોને કોણ ચરાવવા જશે। ઉંમર કેટલી હતી? 11 વર્ષ થાય। હજી 11 વર્ષ પૂર્ણ પણ નથી થયા બાપુ, શું એ કનૈયાએ માયા લગાડી છે?
ગોપીઓ ઘેલી બનીને જંગલમાં આમ તેમ ફરે છે, ઘૂમી રહી છે. કૃષ્ણ વિરહની વેદનાઓ ગોપીઓ પ્રગટ કરે બા. અને આમ પણ આ જગતનો નિયમ છે કે જ્યારે સંયોગમાં વિયોગ આવે ને ત્યારે સહજતાથી એ પ્રગટ થઈ જાય. સંયોગમાં વિયોગ આવે, કદાચ તમે કોઈને તમારા મોઢેથી કદાચ દુઃખને ન કહો ને તો કઈ નહીં, પણ તમારી આંખોમાંથી અશ્રુની ધારાઓ નીકળે એ દુઃખને વર્ણવી આપે. આંખમાંથી અશ્રુની ધારાઓ સાથે ગોપીઓ કહે છે, વિરહની વેદનાઓ ગોપીઓ વ્યક્ત કરે છે. બહુ કનૈયાને પ્રાર્થના કરી કે એહી મુરારે કુંજ વિહારે, હે જનત બંધો પ્રાણ હમારે. કનૈયા પાછો આવી જાય, તારી વગરનું મારું જીવન નકામું છે. અને એ સમયે ગોપીઓ પોતાના હૃદયમાં રહેલો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, એ કૃષ્ણ પ્રત્યેનો ભાવ, પ્રગટ કરતા એક ગોપી કહે છે, 19 ગોપીઓએ પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો છે. 19 ગોપીઓનો કદાચ હૃદયનો ભાવ હું તમે ન વાંચીએ તો કઈ નહીં, પણ આવો 2-5 ગોપીઓના હૃદયના ભાવને વાંચીએ અને એ હૃદયના ભાવને સમજવાના પ્રયત્ન કરીશું ને, જો એ ગોપીઓના હૃદયનો ભાવ સમજાશે તો કૃષ્ણ દૂર નથી સાહેબ, એ કનૈયો દૂર નથી. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરે લક્ષ્ય ટીવી ચેનલ કો, હાં ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.